સચિન જીઆઈડીસી રોડ નંબર આઠ પર આવેલી એથર ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડમાં સ્ટોરેજ કરેલી કેમિકલની ટાંકીમાં કોઈ કારણોસર ધડાકાભેર આગ ભભૂકી ઉઠી હતી જ્યાં કંપનીમાં કામ કરતા સાત કર્મચારીઓ જીવતા ભૂંજાઈ મર્યા હતા બીજા દિવસે સાતે કર્મીના શત વિશત હાલતમાં કંકાલ મળી આવ્યા હતા એક કર્મીની તો ખોપડી પણ ગાયબ થઈ ગઈ હતી ગોજારી આગ હોનારતમાં કયા કર્મચારીની લાશ કઈ છે તે અંગે પણ હજુ સુધી સ્પષ્ટ થઈ શક્યું નથી આ ઘટનામાં દાઝી ગયેલા સત્તાવીસ કર્મચારીઓ હાલ હોસ્પિટલમાં મોત સામે સતત ઝઝુમી રહ્યા છે દરમિયાન સુરત સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતમાં હચમચાવનારી આ ઘટનામાં પોલીસ ગુનો નોંધે છે કે કેમ તેના પર સૌની મીઠ મંડાઈ છે હાલ તો સચિન જીઆઈડીસી પોલીસે એફએસએલ સી જીપીસીબી ઇલેક્ટ્રિક અને ફેક્ટરી ઇન્સ્પેક્ટરની મદદ લીધી હતી આ સરકારી એજન્સીઓએ જરૂરી સેમ્પલ લીધા છે જેના રિપોર્ટમાં આગનું ચોક્કસ કારણ સ્પષ્ટ થશે સાત જણાના મોતની ઘટનામાં પોલીસે સામાન્ય બનાવની માફક અકસ્માત મોત દાખલ કર્યું છે એફએસએલ સહિતની એજન્સીના રિપોર્ટ બાદ આગળની કાર્યવાહી કરાશે એવો રાગ પોલીસ આલાપી રહી છે ભૂતકાળમાં ફેક્ટરી કે મિલમાં સર્જાયેલી દુર્ઘટનામાં જવાબદારો સામે સાપરાધ મનુષ્યવધનો ગુનો દાખલ કરતી પોલીસ એથર કંપનીના બે જવાબદારો સામે કેવું વલણ અપનાવે છે તેના પર સૌની નજર છે